નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગ વિશે અભ્યાસ કરવાના છીએ તો આપણે જોઈએ નશાકારક પદાર્થોની કેવી અસરો થાય છે અને કયા કયા નશાકારક પદાર્થો હોય છે એના વિશે અભ્યાસ કરીશું આંકડાકીય સર્વેક્ષણ પરથી એક વાત સ્પષ્ટ છે કે જે કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે જેના કારણે ઘણી ગંભીર અસરો ઉદ્ભવે છે યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા યોગ્ય શિક્ષણ અને સલાહ ખૂબ જ જરૂરી છે યોગ્ય શિક્ષણ અને સલાહથી તેઓ તંદુરસ્ત જીવન જીવી શકે બરાબર છે માટે તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે વપરાતા નશાકારકો અથવા તો કેફી પદાર્થોની આપણે વાત કરીએ તો અફીણ કેનાબીનોઇડ્સ જેની અંદર ચરસ આવશે કોકા આલ્કેલોઇડ અથવા તો કોકેઈન આ સામાન્ય રીતે વપરાતા નશાકારકો અથવા તો કેફી પદાર્થો છે મોટા ભાગના આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે તો આ બધા જ કેફી પદાર્થો શેમાંથી મેળવાય છે તો સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવવામાં આવે છે આપણે પહેલું કેફી પદાર્થ જોઈએ અફીણ ઓપોઇડ્સ જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં મિત્રો અહીં એકલું અફીણ બે માર્ક્સમાં પૂછી શકાય બરાબર છે તો અહીં જોઈએ એવું કેફી દ્રવ્ય છે કે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રીય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે આ ફીણ એ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજ અને કરોડરજ્જુ તેમજ જઠરાંત્રીય માર્ગમાં હાજર રહેલા જે વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ છે એની સાથે જોડાઈ જાય છે હેરોઈનની વાત કરીએ તો જેને સ્મેક પણ કહે છે તે રાસાયણિક રીતે ડાય એસિટાઇલ મોર્ફિન છે હેરોઈન એ શું છે તો ડાય એસિટાઇલ મોર્ફિન બરાબર છે જે સફેદ વાસહીન કડવું અને સ્ફટિકમય સંયોજન છે બરાબર સફેદ છે વાસહીન છે કડવું છે અને સ્ફટિકમય સંયોજન છે તે મોર્ફિનના એસિટાઇલેશનથી પ્રાપ્ત થાય છે બરાબર હેરોઇન એ શું છે આપણે જોયું કે ડાય એસિટાઇલ મોર્ફિન છે એનો મતલબ કે મોર્ફિનના એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે કે જેને ખસખસ વનસ્પતિના દુગ્ધ એટલે કે ક્ષીરમાંથી મેળવવામાં આવે છે ખસખસનું વૈજ્ઞાનિક નામ થાય છે પાપાવર સોમની ફેરમ બરાબર છે તો આ ખસખસ વનસ્પતિના ક્ષીરમાંથી મોર્ફિન મેળવવામાં આવે છે બરાબર છે તે સામાન્ય રીતે નાક એટલે કે નાસિકા દ્વારા કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવતું હોય છે હેરોઇન એ તણાવશામક છે અને શરીરના કાર્યોને ધીમા પાડે છે બરાબર તણાવશામક છે તેમજ શરીરના કાર્યોને ધીમા પાડવાનું કાર્ય કરે છે મિત્રો અહીંયા જો બે માર્ક્સમાં ન પૂછાય તો દરેક વાક્યમાંથી એમ સી ક્યુ જે છે પૂછી શકાય એવું છે બરાબર એટલે બરાબર તૈયાર કરજો એના પછી તમે અહીં જોઈ શકો છો ઘણી વખત ઈમેજ આપણને આપેલી હશે એમ સીક્યુમાં અને પૂછે કે ભાઈ એનું આ સેનું રાસાયણિક બંધારણ છે તો મોર્ફિન જે છે એનું રાસાયણિક બંધારણ છે જ્યારે આ છોડ ઓપિયમ પોપી એટલે કે ખસખસનો છોડ છે જેનું વૈજ્ઞાનિક નામ છે પાપાવર સોમની ફેરમ બરાબર જેમમાંથી મોર્ફિન મેળવવામાં આવે છે બરાબર છે અને મોર્ફિનનું જ એસિટાઇલેશન થાય છે અને આપણે જોયું એસિટાઇલ મોર્ફિન બને છે જેને આપણે શું કહીએ છીએ હેરોઈન તરીકે ઓળખીએ છીએ એના પછી બીજું છે કેનાબિનોઇડ્સ કેનાબીનોઇડ એ રસાયણોનો સમૂહ છે જે મગજમાંના કેનાબીનોઇડ ગ્રાહકો અથવા તો રિસેપ્ટર જેને કહીએ છીએ એની સાથે પ્રતિક્રિયા કરે છે બરાબર કુદરતી કેનાબીનોઇડ કેનાબીસ સટાઈવા એટલે કે ભાંગ વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે તો આ કેનાબીનોઈડ કુદરતી કેનાબીનોઇડ શેમાંથી મેળવવામાં આવે છે તો ભાંગ વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી ભાંગનું વૈજ્ઞાનિક નામ છે કેનાબિસ સટાઈવા કેનાબિસ એટલે કે ભાંગના ટોચના પુષ્પપર્ણ અને રેઝિન નો વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી અને એમાંથી મેરીઝુઆના હસીસ ચરસ ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે સામાન્ય રીતે નાક અને મુખ દ્વારા એ લેવામાં આવે છે તેઓ સામાન્ય રીતે હૃદય પરિવહન તંત્ર પર થતી અસર માટે જાણીતા છે આ કેનાબિનોઇડ્સ એ કેનાબિનોઇડ્સ જે છે એ સેના માટે જાણીતા છે તો હૃદય પરિવહન તંત્ર પર થતી અસર માટે જાણીતા છે મિત્રો બરાબર તો આ પણ એમસીક્યુ માટે અગત્યનું છે તો અહીં આપણે કેનાબિનોઇડ્સની વાત કરીએ રસાયણોનો સમૂહ છે મગજમાંના કેનાબીનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે કુદરતી કેનાબીનોઇડ ભાંગ એટલે કે કેનાબીસ સટાઈવા વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવાય છે કેનાબીસના ટોચના પુષ્પ અને રેજિન એટલે કે રાળનો વિવિધ સંયોજનો ઉપયોગ કરી અને મેરીઝુઆના આસી ચરસ અને ગાંજાનું ઉત્પાદન થાય છે નાક અને મુખ દ્વારા લેવામાં આવે છે અને સામાન્ય રીતે હૃદય પરિવહન તંત્ર પર તે અસર કરતા જોવા મળે છે અહીં કેનાબીનોઇડના અણુનું રાસાયણિક બંધારણ આપણને આપ્યું છે જ્યારે બાજુમાં ભાંગના પર્ણો કેનાબીસ સટાયવા જેના પર્ણો આપણને ઇમેજમાં દર્શાવેલા છે એના પછી જે કોકા આલ્કેલોઈડ અથવા તો કોકેઈન બરાબર તો આ દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા અથવા તો એનું વૈજ્ઞાનિક નામ છે ઇરિત્રો કોકામાંથી મેળવવામાં આવે છે આ વનસ્પતિ કેવી હોય છે એ આપણે ઇમેજમાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ તે ચેતા પ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે ડોપામાઇન જેમ આપણે એસિટાઇલ કોલાઇન એક ચિત્તાપ્રેશક દ્રવ્ય છે જેના વિશે તમે અગિયાર સાયન્સમાં ભણી ચૂક્યા છો એ જ રીતે ડોપામાઇન એક ન્યુરો એટલે કે ચિત્તા દ્રવ્ય છે એના વહનમાં ખલેલ પહોંચાડવાનું કાર્ય આ કોકેઇન કરે છે કોકેઈન જેને સામાન્ય રીતે કોક કે ક્રેક કહીએ છીએ તેને નાસિકા માટે લેવામાં આવે છે અને તે મધ્યસ્થ ચેતાંત્ર માટે ઉત્તેજક છે કે જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઉર્જામાં વધારો કરે છે બરાબર એકદમ જુસ્સો જુસ્સાની ઉત્સાહની અનુભૂતિ કરાવે છે ઉર્જામાં વધારો કરે છે બરાબર તેની વધુ માત્રા એ ભ્રામકતા એટલે કે ભ્રમ પેદા કરે છે ભ્રામકતા પ્રેરક અન્ય વનસ્પતિઓની વાત કરીએ તો એટ્રોપા બેલોડોના બેલાડોના અને ધતુરો એ બંને ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓ છે કેટલાક રમતવીરો કેનાબીનોઇડનો દુરુપયોગ કરતા થયા છે બરાબર છે કેટલાક રમતવીરો પર કેમ કે આ જે કોકેઈન છે એ શું કરે છે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે ઉર્જા એટલે કે શક્તિમાં વધારો કરે છે માટે રમતવીરો પોતાનું પરફોર્મન્સ સુધારવા માટે હવે કેના દુરુપયોગ કરતા થયા છે બરાબર અહીંયા આપણે ધતુરાની પુષ્પીય શાખા જોઈએ છે ધતુરો લગભગ આપણે બધાએ જોયેલો છે ભ્રામકતા પ્રેરક વનસ્પતિ છે એ જ પ્રમાણે આ છે એટ્રોપા બેલાડોના બરાબર છે આ એટ્રોપા બેલાડોના ઇમેજની ઇમેજ છે જે એક ભ્રામકતા પ્રેરક વનસ્પતિ છે તેમજ એરિથ્રોઝાયલમ કોકા આ વનસ્પતિમાંથી આપણે જે છે એ કોકેઈન મેળવવામાં આવે છે બરાબર ઓકે અને એના પછી તો અહીં ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓની વાત કરીએ તો ધતુરો એટ્રોપા બેલોડોના બેલાડોના અને ઇરેથ્રો ઝાયલમકો આજે ભ્રામકતા પ્રેરે છે બરાબર તો આ ત્રણે ત્રણ ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓ છે આપણે કોકેનની વાત કરતા હતા તો અહીંયા કોકેન વિશે તો કોકેન ચેતા પ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલીલ પહોંચાડે છે બરાબર તો અહીંયા પૂર્વ ચિત્તોપાગમી ગાંઠ પાસે જે ન્યુરો ટ્રાન્સમીટર ડોપામાઈનનું વહન કરતાં જે ઘટકો અહીં તમે જોઈ શકો છો ઇમેજની અંદર બરાબર છે તો આ અહીંયા આ જે કોકેન છે એ ત્યાં આ વહનનો જે માર્ગ છે ડોપામાઇનના માઇનના વહનનો માર્ગ એને બ્લોક કરી દે છે એટલે આપણે કહી શકીએ કે અહીંથી હવે ડોપા પ્રવેશવા દેશે નહીં તમે એ જોઈ શકો છો આ જે ગોળાકાર છે એ ડોપામાઇન છે અને ડોપામાઇન એ અંદર આ ટ્રાન્સપોર્ટર ડોપામાઇન ટ્રાન્સપોર્ટર દ્વારા અંદર પ્રવેશે છે પણ કોકેન શું કરે છે તો આ ડોપામાઇન ટ્રાન્સપોર્ટરને બ્લોક કરી દે છે પરિણામે ડોપામાઇનના વહનમાં ખલેલ થાય છે બરાબર ડોપામાઇન જે નીરો ટ્રાન્સમીટર એટલે કે ચિત્તા પ્રેષક દ્રવ્ય છે એ વહન પામી શકતું નથી તો એટલા માટે એ ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે બરાબર અન્ય ડ્રગ્સની અંદર આપણે વાત કરીએ તો બાર્બીટ્યુરેટ એમ્ફીટેમાઈન્સ બેન્જોડાય એઝેપાઇન અને લાયસર્જિક એસિડ ડાયથાઇલ એમાઇડ એટલે કે એલ એનું શોર્ટ ફોર્મ છે લાયસર્જિક એસિડ ડાય ઇથાઇલ એમાઇન એલ એસ ડી આ બધી જ ડ્રગ્સ છે એ હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે ઔષધ એટલે કે દવા તરીકે ઉપયોગી છે આ બધી જ ડ્રગ્સ બાર્બિટ્યુરેટ એમ્ફિટેમાઇન્સ પછી વેન્ઝોડાઝ એઝેપાઈન એલ એસ ડી એટલે કે લાયસર્જિક એસિડ ડાયથાઇલ એમાઇડ હતાશા અને અનિદ્રા જેવી મગજની જે બીમારીથી પીડાતા રોગીઓ છે એની સહાયતા માટે ઔષધ સ્વરૂપે ઉપયોગી છે એટલે કે દવા તરીકે ઉપયોગી છે પરંતુ એમ તેઓનો પણ દુરુપયોગ થાય છે મોર્ફિન એક અસરકારક શાંતિદાયક કે દર્દ ઔષધ છે જેમને શસ્ત્રક્રિયા થઈ છે શસ્ત્રક્રિયાનો મતલબ થાય છે ઓપરેશન આ ઓપરેશન થયું છે તેવા દર્દીઓને એ ખૂબ જ ઉપયોગી છે કેમ કે એ દર્દ છે શાંતિદાયક છે બરાબર દર્દનું સમન કરનારી છે તો જેનું ઓપરેશન થયું હોય એને આ મોર્ફિન જે દવા આપવામાં આવે છે એની અંદર મોર્ફિન હોય છે જેના કારણે જે દુખાવો છે એ એનો અહેસાસ ખૂબ જ ઓછો થાય છે બરાબર ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ ફળ બીજનો વિશ્વભરમાં ઔષધિ ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે આ જે બ્રાહ્મક ગુણ ધરાવતી વનસ્પતિઓ છે એનો એના ફળનો બીજનો વિશ્વભરમાં જે છે લોક ઔષધી એટલે કે દવાઓ માટે ધાર્મિક ઉત્સવો માટે તેમજ જુદા જુદા અનુષ્ઠાનો વર્ષોથી એનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે આ તમામ ડ્રગ્સનો ઔષધ સિવાય અન્ય ઉદ્દેશથી વધુ માત્રામાં કે સતત લેવામાં આવે તો જે તે વ્યક્તિમાં તેના શારીરિક દેહ ધાર્મિક કે માનસિક કાર્યોમાં ખલેલ પહોંચે છે અને ત્યારે કહી શકાય કે આ નશાકારક દવાઓનો દુરુપયોગ થયો છે તો મિત્રો આ જે ડ્રગ્સ છે એનો દવા સિવાય અન્ય ઉદ્દેશથી વધુ માત્રામાં કે સતત જો લેવામાં આવે તો જે વ્યક્તિમાં એની શારીરિક એની દેહ ધાર્મિક એની માનસિક કાર્યોમાં ખલેલ પહોંચે છે અને ખલેલ પહોંચે છે ત્યારે આપણે કહી શકીએ કે આ નશાકારક દવાઓનો દુરુપયોગ થયો છે તો અહીંયા આપણે આજે નશાકારક પદાર્થો વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું આવજો મિત્રો